काळी चौदस निमित्ते वडोदरा शहેરના હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજના દિવસે હનુમાન દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સાથે જ વાલ્મીકી રામાયણ અનુસાર શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ પણ છે, ત્યારે વડોદરાના હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં સવારે અન્નકૂટ, સુંદરકાંડ, સંધ્યા આરતી, હનુમાન ચાલીસા પાઠ સહિત કાલરાત્રી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના મહાપર્વ હોય છે, એમાંથી કે કાળી ચૌદસનું પર્વ છે, તો કાળી ચૌદસ દિવસે શાસ્ત્રમાં બતાવ્યું કે હનુમાનજીનું પૂજન, મહાકાલીનું પૂજન, ભૈરવજીનું પૂજન ને વિશેષ મહત્વ બતાવ્યું છે કે આ દિવસે આ પૂજન કરવાથી અનેક પ્રકારના કષ્ટો, અનેક પ્રકારની બાધાઓ હનુમાનજી મહારાજ દૂર કરે છે। તો આજે ભીડભંજન હનુમાન મંદિરની અંદર સવારથી ભક્તોની, દર્શનાર્થીઓની લાઈન છે, તેમજ આજે સવારે 9 વાગે અન્નકૂટ પ્રભુને ધરાવવામાં આવ્યો છે। ત્યારબાદ 10 વાગ્યાથી સંગીતમય સુંદરકાંડનો પાઠ થશે, જેમાં ઘણા લોકો પાઠ કરશે। ત્યારબાદ 12 વાગ્યાની એક આરતી છે બપોરની, અને સાંજે 5 વાગે 108 સંગીતમય હનુમાન ચાલીસાના પાઠનું ગાન કરવામાં આવશે। ત્યારબાદ જે નિત્ય આરતી છે એ સાંજે 8 વાગે થશે, અને 12 વાગે કાલ રાત્રિની મહારાત્રી એની મહાઆરતી રાત્રે 12 વાગે ભક્તો દ્વારા કરવામાં આવશે। તો આ વિશેષ દિવસ હોવાથી હનુમાનજીનો જન્મ દિવસની પણ શાસ્ત્રમાં વાત આવી છે, અને ખાસ કરીને આ વખતે તો અયોધ્યામાં રામલલ્લાજી બિરાજમાન છે, એક ખુશી પણ વ્યક્ત કરતા, કારણ કે આ તહેવારની પાછળ મૂળ મહત્વ પ્રભુ રામસી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ અયોધ્યાનો અંદર પધરામણી કરે છે, ત્યારે એની ખુશીમાં આ દિવાળીનો તહેવાર ઉજવાય છે। તો એ પણ આ વર્ષે પણ પ્રભુ શ્રી રામજી બિરાજમાન છે, એની ખુશીથી લઈને પણ ભક્તો મોટી સંખ્યામાં સ્મરણ કરશે, ભજન કરશે, કીર્તન કરશે, તેમજ નિત્ય પ્રમાણે જે સુંદરકાંડનો પાઠ પણ કરી અને પરમાત્માની સાધના આરાધના કરશે।